દરમિયાન રવિવારના ઘટનાક્રમ બાદ આજે કેટલીક શાળાઓએ રજા પાડી હતી તો ભુજની લાલન કોલેજમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। સાવચેતીના પગલા રૂપે આ પ્રકારની કામગીરી થઈ હોવાનું અનુમાન છે। દરમિયાન ભુજ ખાતે રવિવારે બનેલ ઘટના બાદ ભુજ ખાતે આ બનાવ બદલ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી શાંતિ સમિતિની એક બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બોલાવવામાં આવી હતી। રવિવારે ભુજમાં સરપટ નાકા વિસ્તારમાં આવેલ બી ડિવિઝન પોલીસ મથકને ઘેરો ઘાલી અને ટોળા દ્વારા કરવામાં આવેલ પથ્થરમારાના બનાવ બાદ પોલીસ તંત્ર દ્વારા ટીયર ગેસનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આજે સતત બીજા દિવસે પણ પરિસ્થિતિ અજંપાભરી બની રહી હતી। ત્યારે આજે જિલ્લા કલેક્ટર શ્રી એમ એસ પટેલની ગેરહાજરીમાં અધિક જિલ્લા કલેક્ટર શ્રી ડી બી શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારાની વડપણ હેઠળ એક શાંતિ સમિતિની બેઠક કોન્ફરન્સ હોલ ખાતે યોજવામાં આવી હતી। આ મીટિંગના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર, નગર અધ્યક્ષા હેમલતાબેન ગોર, ભુજ બાર એસોસિએશનના માજી પ્રમુખ અમીર અલીભાઈ લોઢિયા સહિતના આગેવાનો જોડાયા હતા। ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનો આમદભાઈ ભટ્ટી, આદમભાઈ ચાકી, હમીદ ભટ્ટી, ભુજ નગરપાલિકાના નગરસેવક ફકીર મહમદ કુંભાર, ઉપરાંત કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા, ધીરજ રૂપાણી, કાસમ સમા, મુસ્તાક હિંગોરજા સહિતના આગેવાનો જોડાયા હતા। શાંતિ સમિતિની બેઠકમાં ગઈકાલે બનેલી ઘટના અંગે ચર્ચા હાથ ધરીને, જ્યારે હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, તેમજ મુસ્લિમ બિરાદરો પણ ઈદની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે અપીલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જ્યારે કેટલાક મુઠ્ઠીભર તત્વોએ આ પ્રકારનું કૃત્ય આચર્યું હોય, ત્યારે સામાજિક આગેવાનોએ તેમને છાવરવાની બદલે તેમને સજા મળે તેવા પ્રયાસો કરવા જોઈએ। આજે શાંતિ સમિતિની મળેલી બેઠકમાં શ્રી તારાચંદભાઈ છેડા અને મૌલાના અલીફ નકસબંધીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કાલનો બનાવ જે મેં કહ્યું એ આપણા માટે બહુ જ દુઃખદ અને કચ્છના ઇતિહાસમાં એક અલંકિત બનાવ છે અને આવો બનાવ ન બને એના માટે રાજ્ય સરકારની પોલીસ સતત જાગૃત છે અને ગઈકાલે પણ પોલીસે જે ગંભીરતાથી અને જે રીતે પોલીસે આખા બનાવને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો એ રીતે આ બનાવ કંટ્રોલ થઈ ગયો। આજે આવા ફરીવાર બનાવ ન બને એના માટેની શાંતિ સમિતિની બેઠકમાં બોલાવવામાં આવી અને શાંતિ સમિતિની બેઠકમાં સમાજના તમામ વર્ગના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને આપણે હાજર રાખ્યા। મેં જાહેર મારા પ્રવચનમાં પણ કીધું, એસપીસીને પણ કીધું કે હું તો કહું છું કે ફોન આવે એને ફિટ કરી નાખજો, કોઈ પણ સમાજના માણસને કોઈને છોડવામાં આવે તો તમે એને ફિટ કરજો, સરકાર તમારી સાથે છે। અને સતત એસપી, હું, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી સતત સંપર્કમાં જ છીએ અને આવા કોઈ ગમે તેવા ચમરબંધીના ફોન આવશે પણ આપ અમારી પોલીસ આવા કોઈ પણ ચમરબંધીને પણ દાદ આપે એમ નથી। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે પોલીસ સંપૂર્ણ સક્ષમ છે, જેના દર્શન ગઈકાલના બનાવમાં કચ્છની જનતાએ કરી લીધા છે। એક કોમી એકતા સમિતિ વાત કરતા હતા પણ શાંતિ સમિતિ ઓલરેડી છે જ, જે શાંતિ સમિતિને પુનર્જીવિત કરવા માટે હમણાં જ એડિશનલ રેસિડેન્ટ કલેક્ટર શ્રીએ વાત કરી તો એમાં પણ આપણે ક્રમશ આગળ વધશું અને અવારનવાર એ શાંતિ સમિતિ દ્વારા પણ લોકોને સારા સંદેશાઓ જાય અને ક્ષમા એ વીરનું ભૂષણ છે એ વાતને આપણે નજર સમક્ષ રાખી અને એમાં આગળ વધવાના છીએ। આપણે કચ્છની કોમી એકતા અખંડ છે અને ઇન્શાઅલ્લાહ હંમેશા એ સલામત રહેશે। ઘણી વખત નાના મોટા બનાવો કચ્છમાં અમુક માણસો થકી બની રહ્યા છે, એ વખોડવા લાયક છે અને કચ્છની પ્રજાના ખાસ કરીને સામાન્ય જે લોકો છે એ હંમેશા એકતામાં જ માને છે અને
ધાર્મિક લોકો દરેક ધર્મના છે એ લોકોએ હંમેશા એકતાને જાળવી રાખવા માટેના પોતાના પ્રયાસો હંમેશા સલામત રાખ્યા છે. ગઈકાલે જે બનાવ બન્યો છે એ દુઃખદ છે અને ખરેખર કાયદો હાથમાં લેવાનો દેશમાં કોઈને પણ અધિકાર નથી અને જે કંઈ બનાવ બન્યો છે એમાં પોલીસે પોતાની કામગીરી ખરેખર ઈમાનદારીથી જ નિભાવી છે અને પોતાની કામગીરી સાથે બહુ સંયમ પણ જાળવ્યો છે. છતાં અમુક તત્વોએ બહુ જ જીદ પકડી અને વાતાવરણને ડોળવાની કોશિશ કરી છે એટલે આ બનાવ બન્યો છે. સાથે મારી આ બધા લોકોના માધ્યમથી ખાસ હિન્દુ મુસ્લિમ સમાજને અપીલ કરવા જે એક વિનંતી સાથે આ અપીલ કરું છું આપના માધ્યમથી કે કોમી એકતા અને કચ્છનું જે ભાઈચારો છે એ સલામત રહે. ઈદ ઉલ ફિતરનું તહેવાર છે, સાથે હિન્દુ સમાજનું જે શ્રવણ મહિનો આવી રહ્યો છે ચાલુ થઈ ગયો છે એની સાથે રાષ્ટ્રીય તહેવાર પણ બહુ નજીકમાં છે, તો કચ્છની જે કોમી એકતા છે એ સલામત રહે એના માટે તમામ ધર્મો અને તમામ સમાજોના લોકોને આપના માધ્યમ થકી અપીલ કરું છું કે આપણું કચ્છની કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એ માટેનો આપણે બધાની જે હંમેશાની જે નિયમ છે એ પ્રમાણે આપણે શાંતિ અને સંયમથી રહેવાનું છે.